खास करीने पाटनगर भूज ने गांधीधाममां कोरोना बेकाबू बनी रह्यो छे। आवी परिस्थितिमां खास करीने लोको पोतानी जवाबदारी समझे, भीड़भाड़ ओछी करे ते खूब जरूरी छे। शहेरना अनेक विस्तारोमां आजे पण भीड़भाड़ जोवा मळी हती। लोको बेरોકટોક काम करी रह्या छे, मास्कनो पण भंग थई रह्यो छे अने क्यांकने क्यांक सोशियल डिस्टन्सनो पण भंग थई रह्यो छे। आवी परिस्थितिमां लोकोए हवे जागृत थवानी जरूर ऊभी थई छे। સમગ્ર રાજ્યમાં અને કચ્છમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને હવે સરકાર પોતાના કામો કરી રહી છે, પરંતુ લોકોએ લોકજાગૃતિ દાખવવાનો અવસર આવી પહોંચ્યો, લોકો બેદરકારી દાખવશે તો આવતા દિવસોમાંની પરંતુ કલાકમાં કોરોનાનો વિસ્ફોટ સર્જાશે તેવી પરિસ્થિતિ હવે દૂર નથી। પરિણામે લોકો સમજી જાય, ચેતી જાય તે ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને કબીર ન્યૂઝ લાઈવ 24 કલાક દ્વારા એક માનવતાના ધોરણે અપીલ કરવામાં આવી હતી કે લોકો માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરે, બિનજરૂરી મેળાવડામાં જવાનું ટાળે, ભીડભાડથી દૂર રહે, નહીંતર કોરોનાનો વિસ્ફોટ બહુ નજીક દસ્તક લઈ રહ્યો છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે કબીર ન્યૂઝ લાઈવ 24 કલાકની ટીમ દ્વારા ખાસ કરીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યું, ત્યારે શહેરના કેટલાક પોસ્ટ વિસ્તારોમાં ભારે ભીડભાડ જોવા મળી હતી। લોકો પોતાનું ઉત્તરદાયિત્વ ભૂલી ગયા હતા, ક્યાંક માસ્ક પણ ગુમ થઈ ગયું હતું, ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના ધજિયા ઉડ્યા હતા અને સૌથી ખરાબ પરિસ્થિતિ ભુજ ઇંગ્લિશ સ્કૂલના કમ્પાઉન્ડની બહાર જોવા મળી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી માસ્ક પહેર્યા વગરના નીકળ્યા હતા, જે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વિદ્યાર્થીઓની સાથે શાળાના સંચાલકો પણ એટલા જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। છેલ્લા એક અઠવાડિયામાં જે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ખાસ કરીને લોકોએ જાગૃતિ દાખવવી ખૂબ જ જરૂરી છે, અન્યથા કોરોનાનો વિસ્ફોટ હવે બિલકુલ નજીક હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર પી એન આચાર્ય, આપનો મિત્ર સિનિયર ફિઝિશિયન ભુજ। આજે આપના આરોગ્યની બાબતમાં ચિંતિત હોઈ થોડી અગત્યની વાતો કરવી છે। આ કાર્ય માટે આમ તક અને કબીર ન્યૂઝ સહભાગી થયા છે, આપણે તેમના પણ આભારી છીએ। આપને થતો હશે કે આ ઘડીઘડી લપો આટલી કેમ કરવી પડે છે, એકને એક વાત શા માટે, પણ આ દુઃખ સાથે કહેવું પડે છે કે 2 વર્ષથી ઘણું જાણ્યા સમજ્યા બાદ પણ આપણા લેવલે ગાફેલિયત મોટી છે। હજી આપણે માસ્ક નથી પહેરવો, હજી ટોળા વળવું છે, હજી ફરવા જવું છે, હજી ટ્રાવેલિંગ કરવી છે, હજી ગમે ત્યાં ગમે તે રીતે બિહેવ કરવું છે। તહેવારો આવી રહ્યા છે, આપણે તો ગુજરાતીઓ, તહેવાર તો હોય જ ને, મકર સંક્રાંતિ વર્ષમાં એક જ વાર આવે ભાઈલા, પણ 2022નો પહેલો ગોલ આ 3 મહિના શાંતિથી પસાર કરવા અને જીવવું, જીવશું તો બધું થશે। જો મકર સંક્રાંતિ ઉજવવી જરૂરી હોય તો પોતાના ધાબા ઉપર અથવા ખુલ્લી જગ્યામાં ટોળું ન હોય એવી જગ્યાએ 4-5ની મર્યાદિત સંખ્યામાં સેનિટાઈઝર સાથે માસ્ક પહેરી અને ઉજવીએ। દોરી લપેટવાવાળો, કાપવાવાળો, ચીસિયારી કરવાવાળો અંતરથી ઊભા રહે, ધ્યાન રાખીએ, ઘરમાં પહોંચી પહેલાં ગરમ પાણીનું સ્નાન કરી કપડાં પલાળી પછી જમવા બેસીએ, વડીલોનું ધ્યાન રાખીએ, પતંગોની પાછળ ન દોડીએ, કાંઈ પણ ખાઈએ તો ગરમ પાણીનો કોગળો કરીએ, બહારનું ખાઈએ તો સ્વચ્છતાનો આગ્રહ રાખીએ અને ગરમ પાણીના કોગળા કરીએ। આપણે છીએ તો તહેવાર છે, તહેવાર છે તો આપણે નથી, એ સૂત્રને યાદ રાખી મકર સંક્રાંતિના સંયમ જાળવવા આપ સૌને વિનંતી કરું છું। હાલના સંજોગોમાં આપણે જેને કદાચ ત્રીજી લહેર કહી શકાય એ પ્રમાણે કોરોનાના કેસ ઓલ ઓવર
ઓવર ઇન્ડિયામાં, ગુજરાતમાં, ખાસ કરીને આપણા કચ્છમાં, આપણો પ્રદેશ વિસ્તાર મોટો છે, વસ્તીની દ્રષ્ટિએ નાનો છે, પણ કેસ આપણને ઘણા બધા આવે છે. એ છેલ્લા ત્રણેક દિવસથી સ્ટેપ બાય સ્ટેપ વધે છે. આવતીકાલે તો મોટો ધડાકો થયો હતો, 77 કેસ આવ્યા હતા. હવે આપણે શું કાળજી રાખવી? મેઇન તો પહેલાં જે ગાઈડલાઇન્સ હતી એને સરકાર કહે કે ન કહે, કોઈ આપણે સૂચના આપે કે ના આપે. હવે આપણે એટલું તો જાણીએ છીએ કે છેલ્લા 1.5 વર્ષથી આપણે કોરોનાથી પીડાઈએ છીએ. આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, જ્યાં પણ કન્ટેનમેન્ટ ઝોન છે કે જ્યાં પણ બીમારીનું દેખાય છે કે આ વસ્તુ કોરોના ત્યાં છે તો આપણે ત્યાંથી દૂર રહેવું. સતત મેળાવડાઓ છે, સતત હવે આપણા તહેવારો બધા આવે છે. સંક્રાંત આવશે, 26 જાન્યુઆરી આવશે. હવે આ કમોતા પૂરા થશે એટલે તહેવારોનું આગમન થશે તો કોરોનાનો કૂદકોન દૂધશે. એક નક્કી જ છે કે કોન્ટેક્ટમાં આવો એટલે ક્યાંક પણ આપણે ઇમ્યુનિટી ઓછી હોય, કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય, કોઈ એવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોરોના થઈ શકવાની શક્યતાઓ વધારે રહે છે. તો આપણે બહુ કેર રાખીને માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સ છે, અને ખાસ તો આપણે જ્યારે પણ બીમારી થાય કે સપોઝ એવા લક્ષણ ખાંસી શરદીના દેખાય છે તો તાત્કાલિક એની દવા કરવી, ડૉક્ટરને બતાવવું અથવા ગાઈડલાઇન મુજબ આપણને ચાલવું. તો આપણે હવે મેઇન આનો બચાવ એક જ છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જો એ પહેરીને. અત્યારે હું જોઉં છું ઘણા બધા અત્યારે આપણે બેપરવા થઈ ગયા છીએ, કોઈ માસ્ક નથી પહેરતા, કોઈ ડિસ્ટન્સ નથી રાખતા, અને પછી જે બીમારીમાં દોડાદોડી કરવી પડે, તમને ખબર છે બીજી લહેરમાં આપણને ઓક્સિજન છે કે વેન્ટિલેટર છે બહુ ઓછા પડ્યા હતા. જે હવે એવી પરિસ્થિતિ પેદા ન થાય, અત્યારે આપણને લાલ લાઇટ મળી છે, સિગ્નલ મળ્યું છે કે ભાઈ આપણે ચેતો. જેમ કૂદકેન દૂષે આપણા કચ્છમાં કેસ વધે છે, વસ્તીની દ્રષ્ટિએ નાના પ્રદેશમાં 77 કેસ એક દિવસમાં ઘણા કહેવાય. જો આ જ રીતે ચાલ્યા રાખે તો આજે કેટલા વર્ષે, આવતીકાલે કેટલા વર્ષે, એ બધું આપણા ઉપર ડિપેન્ડ છે. આપણે કેટલી કરી રાખીએ છીએ, આપણે કેટલું આપણે ડિસ્ટન્સ કે માસ્ક પહેરીને ચાલીએ છીએ એ જરૂરી છે. માટે પ્રજાએ ખાસ કાળજી લેવી જરૂરી છે. તો ડૉક્ટર પાસે જવું ન પડે, આપણે કોઈ પણ ટ્રીટમેન્ટ ન કરવી પડે, અને ઘરથી અને બધાથી સેફટી રહે એ બહુ જરૂરી છે.